नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे घरे बेसीने स्वाध्यायपोथी लखवा माटे आपवामां आवेल छे, एमां आजना वीडियो में आपणे वात करवानी छे धोरण चार विषय तमारो पर्यावरण जे छे, चेप्टर नंबर तमारू छ जे छे के रियानी मुसाफरी, आ चेप्टर जेनुं संपूर्ण सोल्यूशन जोवाना छीए। आगळना बधा चेप्टर्स छे ऑलरेडी अपलोड थई गया छे, बधा विषयना मोस्ट ऑफ चेप्टर अपलोड थई गया छे। तमारे जोवाना बाकी तो जोई लेजो, लखी लेजो, समझी लेजो, अने एमां कंई पण डाउट हो तो खास कॉमेंट बॉक्समां कॉमेंट करजो। ચેનલમાં જો તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો હોય નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી જાય। ચાલો ચેપ્ટર જેનું સોલ્યુશન જોઈએ આપણે, કે નીચેના પ્રશ્નો જવાબ પહેલું છે કે તમે કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવી શકો છો? તો કે ટ્રેન અને જે એરોપ્લેન જે છે બરાબર, એની મુસાફરી માટે આપણે અગાઉથી ટિકિટ છે બુક કરાવી શકીએ છીએ। અત્યારે બસમાં પણ આપણે અગાઉથી બુક કરાવી શકીએ છીએ। બીજું, તમે મુસાફરી દરમિયાન શું કાળજી લેશો? તો કે મુસાફરી દરમિયાન વાહનની બહાર હાથ કાઢીશ નહીં, વાહનમાં ચડતી વખતે ઉતરતી વખતે ધક્કામુક્કી કરીશ નહીં બરાબર। ત્રીજું છે, મુસાફરી દરમિયાન તમારે જ્યાં ઉતરવાનું છે તે સ્ટેશનનું નામ સુરત જંકશન છે, તો તમે કયા વાહનમાં મુસાફરી કરતા હશો? જો જંકશનનું આવ્યું એટલે શું, તો કે ભાઈ ખ્યાલ પડી જાય, ટ્રેનમાં આપણે મુસાફરી કરતા હશો બરાબર, જવા આવશે ટ્રેન। ચોથું છે, તમે કચ્છના નાના રણમાં ફરવા ગયા છો, ત્યાં તમને શું શું જોવા મળશે? તો કે સફેદ રણ, કાળો ડુંગર અને દાદા મેકરણ મંદિર જોવા મળશે બરાબર। પાંચમું, ટિકિટ ચેકરનું કાર્ય શું હોય છે? તો કે ટિકિટ ચેકર છે એ પ્રવાસીની ટિકિટ ચકાસે છે, અગાઉથી બુકિંગ કરેલી ટિકિટમાં તે પ્રવાસીઓનું ઓળખપત્ર પણ ચકાસે છે બરાબર। છઠ્ઠું, મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ શા માટે કરાવવું જોઈએ? તો કે જો અગાઉથી ટિકિટ બુક કરેલું હોય તો આપણને બેસવા માટેની યોગ્ય જગ્યા મળી રહે છે અને આરામદાયક રીતે મુસાફરી છે આપણે કરી શકીએ છીએ। બીજો પ્રશ્ન છે કે નીચેના ચિત્ર વિશે લખો, ચિત્ર આપેલું છે, લખવાનું છે કે સુરત બારી પુલ છે, તો કે કચ્છ જિલ્લો છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને તેનું પ્રવેશદ્વાર એટલે કે સુરજબારી પુલ છે, જે કચ્છના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે। સૌરાષ્ટ્રના સાત જિલ્લા અને કચ્છ સાથે જોડતો એક જ માર્ગ છે અને આ માર્ગ છે એ આડકિયા જે ક્વિક જે છે એની ઉપર આવેલો સુરજબારી પુલ છે બરાબર। ચાલો ત્યારબાદ છે, આ જે ચિત્ર તમને દેખાય છે બીજું ઊંટવાળું, એ છે કચ્છનું સફેદ રણ। કચ્છના નાના રણમાં જામેલા મીઠાને લીધે રાત્રે ચંદ્રના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પથારે હોય બરાબર, એવું તમને દેખાય છે, તેથી કચ્છના નાના રણને સફેદ રણ કહે છે। દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણને નિહાળવા આવે છે। ત્યારબાદનું ચિત્ર જે છે અમદાવાદ શહેરનું ચિત્ર છે, ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે જે ભારતનું અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે બરાબર। સાબરમતી નદીના કિનારે વસેલું છે અમદાવાદ છે, ઘણા બધા અમદાવાદની અંદર જોવાલાયક સ્થળો પણ છે, જેમાં ગાંધી આશ્રમ છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, કાંકરિયા લેક, સરદાર પટેલ સ્ટેડિયમ વગેરે ઘણી બધી વસ્તુઓ છે જોવા જેવી છે। ત્યારબાદ ચિત્ર જે છે રેલવે સ્ટેશનનું છે, વાહન વ્યવહારમાં રેલગાડી એક એવું વાહન છે, વાહન વ્યવહારનું સાધન છે કે જેમાં એક સાથે 500થી વધુ મુસાફરો છે મુસાફરી કરી શકે છે। ટ્રેનનું ભાડું છે એ પ્રમાણમાં સસ્તું હોવાથી ઘણા બધા લોકો છે તેનો ઉપયોગ વધારે પડતો કરતા હોય છે બરાબર। ચાલો પ્રશ્ન 3 છે કે નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી લખો। પેલું છે, એમાં બસમાં મળતી સુવિધાઓ કઈ છે? તો કે બેસવા માટે સીટ બરાબર, ફર્સ્ટ એડ બોક્સ હોય, બૂટ ચપ્પલ સાચવવા માટે સ્ટેન્ડ હોય છે, ટીવી હોય છે, એરકન્ડિશન સુવિધાઓ હોય છે, સામાન મૂકવા માટેની વ્યવસ્થા હોય છે। ત્યારબાદ રેલવેમાં મળતી સુવિધા કઈ કઈ છે? તો કે નાસ્તાની સુવિધા, બેસવા માટેની સીટ, ઇમરજન્સી ચેનની સુવિધા છે, ટોયલેટ બાથરૂમ, સ્ત્રીઓના ડબ્બાની અલગ રીત છે, કિચન સુવિધા છે, એસી પંખાની સુવિધા છે બરાબર। અને વિમાનમાં મળતી સુવિધા, તો કે સૂચનાઓ માટે એરોસ્ટેસ હોય, ખાવા પીવાની સુવિધા, વાંચન માટે પુસ્તકો, ફર્સ્ટ એડ બોક્સ હોય છે, માલ સામાનની ગોઠવણી વ્યવસ્થિત હોય છે, ટોયલેટ બાથરૂમ હોય છે, પેરાશૂટ હોય છે બરાબર, ઘણી બધી સુવિધા એમાં પણ મળે છે। પ્રશ્ન 4 છે, તમે કરેલી મુસાફરી વિશે લખો। ચાલો હવે તમે જોયેલું સ્થળ ત્યાં શું જોયું હોય છે તે અને મુસાફરીનું વાહન કયું છે એમાં તમારે લખવાનું છે। ચાલો પહેલું, ભાઈ મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું, ત્યાં શું જોયું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોયું, મુસાફરી તો કે કારમાં મુસાફરી કરી, ત્યારબાદ કાંકરિયા તળાવ છે બરાબર, ત્યાં શું જોયું? તો કે નેચર અને ગ્રીનરી જોઈ, એ ટ્રેનમાં મુસાફરી કરેલી। જૂનાગઢ ગયો તો ભાઈ ત્યાં પ્રાણી સંગ્રહાલય, ગિરનાર પર્વત છે જોયો, રિસેમાં મુસાફરી તો કે ટ્રેનમાં બરાબર। ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો, તો તમારું જે ચેપ્ટર 6નું સોલ્યુશન હતું એ અહીંયા પૂરું થઈ ગયું। આવી રીતે તમારા બધા ધોરણને અને બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ જ ગયા છે, ખાસ તમારે જોવાના બાકી હોય તો જોઈ લ્યો, લખી લ્યો, સમજી લ્યો બરાબર, બધા વિષયના ચેપ્ટર સોલ્યુશન મુકાઈ જ ગયા છે, તો ખાસ તમે એ જોઈ લેજો, તમારા ભાઈ બહેનો એને પણ કહેજો એ પણ જોઈ લે, અને તમારા સોલ્યુશન છે એની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે એની પીડીએફ તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકશો। અને ચેનલમાં જો તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે બરાબર તે નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી જાય। આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત।